યુથ પ્રેસિડેન્ટ સુમિત વસોયાની દીકરીના જન્મદિવસ નિમિત્તે કામરેજ વિસ્તારની સાલિગ્રામ સોસાયટીમાં રક્તદાન શિબિરનું આયોજન થયું હતું, જેમાં 25 જેટલી બોટલ એકત્ર કરવામાં આવી હતી। કામરેજ વિસ્તારની શાલિગ્રામ ફ્લોરા સોસાયટીમાં સુરત સિટીના હોમગાર્ડ્સ કમાન્ડન્ટ અને રેડક્રોસ બ્લડ બેંકના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસની સામે લડવા શહેરના યુથ પ્રેસિડેન્ટ શ્રી સુમિત વસોયાની વહાલી સોઈ દીકરી રુદ્રાના આજે જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 બ્રાન્ચ રેડક્રોસ બ્લડ બેંકના સહકારથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને સાલિગ્રામ ફ્લોરા સોસાયટીના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઝાલાવાડિયા, હિતેશભાઈ પોક્યા સહિત દિલીપભાઈ ગડારા, પરેશભાઈ સોજિતરા, રમેશભાઈ કતરોડિયા, અનિલભાઈ કેલા, પ્રશાંત કુમાર ઝાલા, વૈભવભાઈ નાવડિયા, મીત ગડારાના સાનિધ્યમાં 25 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવી હતી। તેમજ વસોયા પરિવારની રુદ્રાના પ્રથમ જન્મદિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં હાજર રહેવાની તીવ્ર ઈચ્છા હોય, સંજોગોવાત શક્ય ન હોય, પરંતુ અન્ય સભ્યોના સથવારે તેમજ ટેલિફોનિક દ્વારા રુદ્રાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। તેમજ બધા રક્તદાતાઓને આયોજક તરફથી આકર્ષક ભેટ આપવામાં આવી હતી તથા દિનેશભાઈ જોગાનીએ ચક્ષુદાનની માહિતી આપી હતી। તેમજ ભાવિનભાઈ કરકર દ્વારા રક્તદાતાઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો।